जय विज्ञान दोस्तों, सामान्य विज्ञान ना आ वीडियो में आप सबनु स्वागत छे। आजनो मारो विषय छे जुदा जुदा परमाणुओं जाते बनावो। हाँ विद्यार्थी भाइयों बहनों, जुदा जुदा परमाणुओं जाते बनावो। आ वीडियो जोया बाद तमे एक गेम द्वारा जुदा जुदा परमाणुओं जाते बनावी सकशो। एटलू ज नहीं, परमाणु बनाया बाद तमे एनो परमाणु क्रमांक, परमाणु भारांक, एनी पर केटलो वीजभार छे ते, आवर्त कोष्टकमां तेनुं स्थान क्यां छे ते, अने आ जे परमाणु बन्यो ए स्थायी छे के नहीं अथवा तो अस्थायी छे के अस्थायी, उपरांत एनी कक्षीय रचना अने वादळ रचना पण जाणी शकशो। तो चालो जोईए जुदा जुदा परमाणुओ जाते केवी रीते बनावी शकाय। गूगल सर्च बार ओपन करीशुं। आ गूगल सर्च बारमां हूँ भट्ट अल्पेश ब्लॉग लखीश अने पछी एंटर आपीश अथवा तो सर्च करीश। एटले अहींया आगळ तमे जोई शको छो, अहींया आगळ गूगल ब्लॉग लखेलू छे, भट्ट अल्पेश लखेलू छे, माफ करशो, एनी पर हूँ क्लिक करीश। ત્યારબાદ સ્ક્રોલ કરીને હું નીચે આવીશ અને આગળ મથાળું મારેલું છે મેં, જુદા જુદા પરમાણુઓ જાતે બનાવો। આ ઓપન થઈ રહ્યો છે, ઇન્ટરેક્ટિવ સિમ્યુલેશન્સ છે। અહીં લખેલું છે બિલ્ડ એન એટમ, અહીંયા એટમ બનશે અહીંયાથી, પછી એનો સિમ્બોલ જોઈ શકાશે અને અહીંથી આપણે જુદા જુદા પરમાણુઓની ગેમ રમીશું। એ કેવી રીતે રમી શકાય એ પણ તમને હું શીખવાડું છું। ચાલો સૌથી પહેલાં હું તમને આને આપણે ફૂલ સ્ક્રીન કરી દઈએ। અહીંથી ફૂલ સ્ક્રીન થશે, અહીં તમે જોઈ શકો છો લખ્યું છે ફૂલ સ્ક્રીન, એટલે હું એની પર ક્લિક કરીશ। અહીં ત્રણ ડોટ છે, એની પર ક્લિક કરશું એટલે આ મેનુ ખુલશે, અહીં ફૂલ સ્ક્રીન કરીશું એટલે આ ફૂલ સ્ક્રીન થઈ ગયું। હવે આપણી જોડે ત્રણ ઓપ્શન છે, એટમ, સિમ્બોલ અને ગેમ। આનો ઉપયોગ કઈ રીતે કરી શકાય આપણે વારાફરથી ચેક કરી દઈએ। સૌથી પહેલાં હું આજે એટમ લખેલું છે એની ઉપર ક્લિક કરીશ, એની પર ક્લિક કરી મેં એટલે આ એક નવો ઇન્ટરફેસ ખુલશે। અહીં પ્રોટોન્સ એટલે જે અહીં પરમાણુ બનશે એમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે તે અહીંથી આપણે જાણી શકીશું। ન્યુટ્રોન્સ એટલે આ પરમાણુમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે તે જાણી શકીશું, અને સાથે સાથે આ પરમાણુ જે બનશે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે એ પણ જાણી શકીશું। અહીંથી આપણે પ્રોટોન લેવાના છે, અહીંથી ન્યુટ્રોન લેવાના છે, અહીં દાખલ કરવાના છે, અહીંથી ઇલેક્ટ્રોન લેવાના છે જે આપોઆપ આપણે અહીંથી નાખશું એટલે કક્ષામાં જતા રહેશે અને નવા નવા પરમાણુઓ મળશે। પછી અહીં જે પરમાણુ બનશે એ અહીંથી આપણે જોઈ શકીશું કે આવર્ત કોષ્ટકમાં એ કયો પરમાણુ છે અથવા તો કઈ જગ્યાએ આવેલો છે, એના નામ સાથે આપણે જોઈ શકીશું। આ પ્લસ કરી દઉં છું, આની પર હું ક્લિક કરીશ એટલે ખુલશે નવું મેનુ। અહીંથી આપણે એનો વીજભાર જાણી શકીશું, એની પર કેટલો ધનભાર છે કે ઋણભાર છે એ પણ જાણી શકીશું, એટલે નેટ ચાર્જ એટલે કે એની પરનો વીજભાર જાણી શકીશું। માસ નંબર એટલે અહીંથી આપણે એનો પરમાણુ ભાર જાણી શકીશું, અહીં પ્લસ કરી દો એટલે એનો ખુલી જશે, અહીંથી તમે એનો પરમાણુ ભાર અહીં લખેલો આવશે એ જાણી શકશો। અહીંથી તમે એની રચનામાં ફેર મોડેલ જે છે એનું એ બદલી શકો છો, કક્ષીય રચના છે અત્યારે, અહીં તમે ક્લિક કરશો કે એની વાદળ રચના આવશે, અત્યારે હું એની કક્ષીય રચના રાખું છું। અને એ જે પરમાણુ બન્યો છે એ સ્ટેબલ છે કે અનસ્ટેબલ એટલે કે સ્થાયી છે કે અસ્થાયી આપણે અહીં ક્લિક કરી દઈએ એટલે એ પણ આપણને અહીંથી ખબર પડશે। ચાલો હું એક પરમાણુ બનાવી જોઉં છું। સૌથી પહેલાં હું એક પ્રોટોન લઉં છું અને નાખું છું। તમને ખબર છે એક પ્રોટોનવાળો પરમાણુ કયો છે, હાઇડ્રોજન, એટલે અહીં લખેલું આવી ગયું છે હાઇડ્રોજન, અને આ કેવો છે, સ્ટેબલ છે, સ્થાયી છે। આની ઉપર આ જે પરમાણુ છે એની અંદર પ્રોટોનની સંખ્યા એક છે, ન્યુટ્રોન છે નહીં આની અંદર એટલે કે શૂન્ય છે, ઇલેક્ટ્રોન નથી। તો આપણે વીજભારનો વિચાર કરીએ તો ધનભાર એક છે, કેમ કે પ્રોટોન જે છે એ ધન વીજભાર ધરાવે છે તમે જાણો છો, એટલે ધનભાર અહીં ઇલેક્ટ્રોન નથી એ કહી લીધો મેં, એટલે એકલો ધનભાર આવશે એટલે હાઇડ્રોજન ધન આયન બનશે, એટલે અહીં લખ્યું છે હાઇડ્રોજન આયન ધન આયન। આનો પરમાણુ ભાર કેટલો, તો આમાં કેટલા પ્રોટોન છે, એક પ્રોટોન છે એટલે એનો પરમાણુ ભાર એક થશે। આ ઉપરાંત આ કયો પરમાણુ છે, તો હાઇડ્રોજન પરમાણુ છે મેં તમને કહ્યું એ પ્રમાણે, તો અહીં હાઇડ્રોજન લખેલું આવી ગયું છે। અને આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન ક્યાં છે તમે જુઓ જોઈએ, તો અહીંયા આગળ આ છે એટલે કે આ પહેલા સમૂહમાં છે એનું સ્થાન, અને આડી લાઈન છે એટલે કે પહેલી આવર્તમાં,
અને પહેલા સમૂહમાં આવેલું આ તત્વ છે અથવા તો પરમાણુ છે. ઓકે, ચાલો હવે હું આની અંદર એક ઇલેક્ટ્રોન ઉમેરું છું તો શું થાય છે? જો જો અહીંયા આગળ ધન એક વીજભાર દેખાય છે, હવે હું એક ઇલેક્ટ્રોન ઉમેરું છું આની અંદર તો અહીં લખેલું આવી ગયું ન્યુટ્રલ એટમ, એટલે કે તટસ્થ પરમાણુ. કેમ તટસ્થ પરમાણુ થઈ ગયો? તો પ્રોટોનનો વીજભાર ધન છે, આ પ્રોટોનનો ધન વીજભાર છે, ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે. અહીંથી તમે જોઈ શકો છો એક પ્રોટોનનો ધન વીજભાર અને એક ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર, એટલે ધન ઋણ શૂન્ય થઈ જાય, એટલે અહીં નેટ ચાર્જ છે એ શૂન્ય થઈ ગયો, કુલ વીજભાર શૂન્ય થઈ ગયો. હવે એના પરમાણુ ભારમાં કોઈ ફેરફાર થયો? પહેલાં આ ઇલેક્ટ્રોન નહોતો ત્યારે એનો પરમાણુ ભાર એક હતો, અને ઇલેક્ટ્રોન ઉમેર્યો પછી એનો પરમાણુ ભાર એકનો એક જ છે, તો એનો પરમાણુ ભાર જે છે એકનો એક જ છે. પણ હવે બની ગયો હાઇડ્રોજન પરમાણુ, હાઇડ્રોજન એટમ. હવે આપણે બીજો કોઈ પરમાણુ બનાવી જોઈએ. તમે આ રીતે તમારી રીતે જુદા જુદા બનાવી શકો છો. હું તમને ઉદાહરણ તરીકે બે ત્રણ સમજાવીશ. ચલો હું તમે જોઈ શકો છો આ બે મેં પ્રોટોન કરી દીધા એટલે બની ગયો હિલિયમ, પણ કેવો છે? અસ્થાયી છે. ચલો હું હજી બે ત્રણ પ્રોટોન નાખું છું અને કોઈક નવો પરમાણુ બનાવવાની કોશિશ કરું છું અને હજી એક નાખી દઉં કાર્બન. અત્યારે કાર્બન જે છે અસ્થાયી છે. કેમ અસ્થાયી છે? એની અંદર કેટલા પ્રોટોન છે, કેટલા છે તમે ગણી જુઓ એ. ચલો હું ઇલેક્ટ્રોનને હમણાં કાઢી લઉં છું. કેટલા પ્રોટોન છે એની અંદર, અહીંથી તમે ગણી શકો છો, એક બે ત્રણ ચાર પાંચ ને છ. એટલે પ્રોટોનનો કયો વીજભાર છે? ધન વીજભાર છે, એટલે આ ધન વીજભાર છે આની અંદર, છ ધન વીજભાર છે. અહીંથી તમે જોઈ શકો છો સ્વાભાવિક છે અસ્થાયી જ હોય. તો હવે હું શું કરું? ચલો એની અંદર ન્યુટ્રોન ઉમેરું છું, એક બે ન્યુટ્રોન જમણા ઉમેરું છું. તો હવે એનો પરમાણુ ભાર કેટલો થઈ ગયો? જુઓ પહેલાં કેટલા હતા, ચલો હું ન્યુટ્રોનને પાછા લઈ લઉં, એક બે. હવે એનો પરમાણુ ભાર જુઓ છ છે. હવે હું બે ન્યુટ્રોન ઉમેરું છું તો કેટલો થઈ ગયો? એક ઉમેર્યો જુઓ તો સાત થયો, હજી એક ઉમેરું છું તો આઠ થયો. ચલો હું ઇલેક્ટ્રોન ઉમેરું છું, એક અને બે, પહેલી કક્ષામાં દાખલ થશે બે ઇલેક્ટ્રોન. હજી હું ઇલેક્ટ્રોન ઉમેરવા માગું છું, આમાં ચાર ધન વીજભાર મને દેખાય છે. આ પરમાણુ કાર્બન છે, કયા સમૂહમાં છે તમે ગણી શકો છો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ને ચૌદ, ચૌદમા સમૂહમાં છે. હવે હું આની અંદર ઇલેક્ટ્રોન ઉમેરું છું, હજી હું માની લો કે હું બીજી કક્ષામાં ઉમેરવાની કોશિશ કરું છું. ખરેખર બીજી કક્ષામાં ઉમેરી શકતો નથી, બે ઇલેક્ટ્રોન મૂકું એટલે પહેલી કક્ષા જે છે એ ફૂલ થઈ જતી હોય, તો હું પહેલી કક્ષામાં હથરેણ ઉમેરું છું. તો શું થાય છે? તો જો આપોઆપ બીજી કક્ષામાં જતા રહેશે, કેમ કે પહેલી કક્ષામાં હવે હું બેથી વધારે ઇલેક્ટ્રોન ભરી શકતો નથી. બીજો એક ઉમેરું છું, હજી એક ઉમેરું છું. કેટલા ઇલેક્ટ્રોન થયા? એક બે ત્રણ ચાર ને પાંચ. અહીં તમે જુઓ પ્રોટોન કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ ને છ પ્રોટોન છે, એટલે છ ધન વીજભાર. એટલે અહીં તમે ગણી શકો છો, એક બે ત્રણ ચાર પાંચ ને છ ધન વીજભાર. ઋણ વીજભાર કેટલા છે? તો એક બે ત્રણ ચાર ને પાંચ, પાંચ. એટલે આ ધન પાંચ અને આ ઋણ પાંચ શૂન્ય થઈ જાય. કેટલા ધન વધ્યા? એક ધન વધ્યો, એટલે અહીં પ્લસ વન બતાવે છે. તો મારે ઝીરો વીજભાર કરવો હોય તો શું કરું? ધન વીજભાર વધ્યો છે તો ઋણ વીજભાર એક ઉમેરવો પડે, એટલે હું એક ઇલેક્ટ્રોન ઉમેરી દઉં છું. તો સ્થાયી થઈ ગયો? ના, વીજભાર ઝીરો થઈ ગયો, પણ હજી આ પરમાણુ સ્થાયી થયો નથી, એટલે મારે હવે ન્યુટ્રોન ઉમેરવા પડશે. ચલો અત્યારે હાલ પરમાણુ ભાર કેટલો છે? આઠ પરમાણુ ભાર છે. કેમ આઠ પરમાણુ ભાર છે? તો પરમાણુ ભાર કોને કહેવાય? તો પ્રોટોન અને ન્યુટ્રોનના સંયુક્ત દળને પરમાણુ ભાર કહેવાય. તો કેટલા પ્રોટોન છે? એક બે ત્રણ ચાર પાંચ છ. ન્યુટ્રોન કેટલા છે? બે. તો છ ને બે આઠ પરમાણુ ભાર છે. ચલો હું ન્યુટ્રોન ઉમેરું છું, હજી અસ્થાયી છે, હજી એક ન્યુટ્રોન ઉમેરું છું, હજી અસ્થાયી છે, હજી એક ન્યુટ્રોન ઉમેરું છું, હજી અસ્થાયી છે. ચલો હજી એક ઉમેરું છું, હવે લખેલું આવી ગયું સ્ટેબલ. એટલે આ કાર્બનનો પરમાણુ હવે સ્ટેબલ છે, આ કાર્બનનો પરમાણુ સ્ટેબલ છે. તમે જોઈ શકો છો એની પર વીજભાર શૂન્ય છે, એનો પરમાણુ ભાર કેટલો છે? માસ નંબર બાર છે. હવે આનું વાદળ રચના કેવી હોઈ શકે? તો હું આની પર ક્લિક કરું છું તો આ એની વાદળ રચના છે કાર્બનની, અને આ એની કક્ષીય રચના છે. હવે મને એમ થાય કે આનો મારે સિમ્બોલ જોવો છે, તો કેવી રીતે લખાય છે આ કાર્બન જે પરમાણુ જે છે એને મારે લખવો હોય તો કેવી રીતે લખી શકાય? તો હું સિમ્બોલમાં જઉં છું. ચાલો આપણે હમણાં જઈએ છીએ. આ રીતે તમે અહીંથી તમે જુદા જુદા પરમાણુઓ રચી શકો છો, એ સ્થાયી છે કે અસ્થાયી એ જાણી શકો છો,
एनी पर वीजभार जा सको, एन परमाणु भार जा सको, एनी वादळ रचना जा सको, एनी अंदर केटला प्रोटॉन इलेक्ट्रॉन न्यूट्रॉन छे जाणी सको, आवर्त कोष्टक में स्थान पण जाणी सको। हवे हूँ आज बीजू मेनू है अँ आग एनी पर जे सीम्बॉल लख्यू है एनी पर, चलो एम शू करवानुं होय छे एनी समझ आपूँ तमने। हूँ हवे हूँ सीम्बॉल में आयो, अहीं सीम्बॉल लखेलू है, अँ आपणे एनो सीम्बॉल देखाशे, आ शू है नंबरो ए हूँ तमने एनी समझ आपूँ छूँ। चलो हूँ एक प्रोटॉन लउं छूँ एटले जोजो कई जग्याए फेरफार थाय छे। अहीं एक प्रोटॉन लख्यो एटले हाइड्रोजन परमाणु बनी गयो, अहीं एक प्रोटॉन वधी गयो, अहीं धन आयन बन्यो छे, केम के धन आ प्रोटॉन जे छे धन वीजभार धरावे छे, हजी इलेक्ट्रॉन नथी એટલે એકલો ધન વીજભાર છે પ્રોટોનનો, એટલે પ્લસ વન વીજભાર છે। હવે અહીં જુઓ તમે, એનો પરમાણુ ક્રમાંક છે, અહીં પરમાણુ ભાર છે અને એની પરનો અહીં વીજભાર બતાવે છે। ચલો હું પરમાણુ ચેન્જ કરું એટલે વધુ ખબર પડશે। હું માની લો કે હિલિયમ લઉં છું, હવે આ સ્થાયી છે કે અસ્થાયી? તો અસ્થાયી છે, આ હિલિયમ અસ્થાયી છે। કેમ અસ્થાયી છે? અહીં પર ધન બે વીજભાર છે। ચલો હું આની અંદર બીજો એક પ્રોટોન ઉમેરું છું, તો જુઓ ટુ એચઈ થ્રી બન્યો, એટલે આનો પરમાણુ ક્રમાંક બે છે, પરમાણુ ભાર ત્રણ છે અને એની વીજભાર, એનો વીજભાર જે છે ટુ એચઈ પ્લસ ટુ છે। ચલો આને તટસ્થ કરવાની કોશિશ કરું છું, એક અને બે, અને હજી હું એક પ્રોટોન ઉમેરું છું, એટલે હવે આને કેવી રીતે લખાય? જુઓ ટુ એચઈ ફોર, એનો વીજભાર શૂન્ય છે, આ એનો પરમાણુ ક્રમાંક છે, પરમાણુ ક્રમાંક એટલે એની અંદર આવેલા પ્રોટોનની સંખ્યા, અને આ જે છે એ પરમાણુ ભાર છે ઉપર, પરમાણુ ભાર એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનું સંયુક્ત દળ। તો તમે આ જે સિમ્બોલ છે એની મદદથી આ એનો આ રીતનો સિમ્બોલ મેળવી શકો છો ટુ એચઈ ફોર, અને એને સમજી શકો છો। અને છેલ્લી બાબત ગેમ, વિદ્યાર્થીઓને ગેમ રમવાની બહુ ગમે, ચાલો આ પરમાણુઓની ગેમ કેવી રીતે રમી શકાય એ જોઈએ। હું ક્લિક કરું છું, આ જુદી જુદી ગેમ છે અહીં આગળ, અહીં રેન્ડમલી ગેમ આવશે, હું પહેલી ગેમ રમું છું, એની પર ક્લિક કરું છું, અહીં ટાઈમર તમે ચાલુ બંધ કરી શકો છો, હું ટાઈમર ચાલુ કરું છું, સ્પીકર ચાલુ બંધ કરી શકો છો, અહીંથી ચૂઝ યોર ગેમ, હું ગેમને પસંદ કરું છું, પહેલી ગેમને પસંદ કરું છું। પ્રોટોન આઠ હોય એવું અને ન્યુટ્રોન દસ હોય એવું તત્વ મારે શોધવાનું છે। પ્રોટોન આઠ, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, માની લો કે હું આને પસંદ કરું છું। હવે આ ન્યુટ્રોન દસ, ન્યુટ્રોન જે છે દસ છે અને ઇલેક્ટ્રોન જે છે એ દસ છે, તો એ આયન બનશે કે નહીં બને? તો હું આયન પર ક્લિક કરું છું, ચાલો, અને હવે હું ચેક કરું છું, તો સાચું હશે તો આવો સિમ્બોલ આવશે, હવે આપણે ખોટો જવાબ આપીશું। ફાઇન્ડ ધ એલિમેન્ટ, આ જે પરમાણુ જે આ તત્વ જે છે એને મારે ઓળખવાનું છે, અહીંયા એક જ પ્રોટોન છે એટલે હાઇડ્રોજન છે, પણ એની જગ્યાએ હું બીજો કોઈક જવાબ આપું છું બોરોન, અને અહીં પણ હું આડોઆડો આશરે જવાબ આપી છું ન્યુટ્રલ, અને હવે ચેક કરું છું તો આ રોંગ છે મારો જવાબ। તો તમે આ રીતે જુદા જુદા પરમાણુઓનો ટેસ્ટ પણ આપી શકો છો। ચલો હું પાછો ગેમમાં જઈશ હવે, ફરી ગેમમાં જઉં છું। એવી જ રીતે આ પરમાણુ ભારની ગેમ છે, આ સિમ્બોલની ગેમ છે, આ ગેમ શું છે એ જોઈ લઈએ। આમાં રેન્ડમલી આવશે, આ જે પહેલી બીજી ને ત્રીજી ગેમ છે આમાંથી કોઈ પણ એક ગેમ રેન્ડમલી આવશે। ચાલો હું એની પર ક્લિક કરું છું, તમે જોઈ શકો છો આને કેવી રીતે રમવાની, ચાલો એક હું બતાવું। આ ફોસ્ફરસ છે, હવે આમાં કેટલા પ્રોટોન હોય તો એના પરમાણુ ક્રમાંક જેટલા, એટલે અહીં મારે પંદર લાવવાના હોય છે, તો હું અહીં પંદર લાવી દઉં છું, પંદર। આમાં ન્યુટ્રોન કેટલા છે? તો આ અહીં પરમાણુ ભાર છે, તો પ્રોટોન અને ન્યુટ્રોનનું સંયુક્ત દળ હોય એને આપણે શું કહીએ છીએ? પરમાણુ ભાર કહીએ છીએ। તો ન્યુટ્રોન શોધવા હોય તો શું કરું? આમાંથી હું પ્રોટોન બાદ કરી દઉં, એટલે એકત્રીસમાંથી પંદર જાય તો સોળ આવશે, એટલે મારે સોળ લાવવા પડે, એટલે હું અહીંયા સોળ લાવું છું, ચાલો સોળ। આમાં કેટલા ઇલેક્ટ્રોન છે આની અંદર? તો વીજભાર કેટલો છે? ઝીરો છે, એટલે જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, તો અહીંયા હું ઝીરો સોળ પંદર લાવી દઈશ, એટલે અહીં પંદર લાવી દઉં છું, અને હવે હું ચેક કરીશ તો મારો સાચો જવાબ છે। ચલો બીજો એક પ્રશ્ન ચેક કરીએ, આની અંદર હું ખોટો જવાબ આપું, આશરે જવાબ આપું છું, ઘણીવાર આશરે આપીએ તો પણ સાચો પડી જાય, તો ખોટો જવાબ છે। આમ તમે આ જે ઇન્ટરેક્ટિવ સિમ્યુલેશન છે એની મદદથી પરમાણુ જાતે બનાવી શકો છો અને સાથે સાથે એની ગેમ પણ રમી શકો છો। ફરી મળીશું નવા ઈ કન્ટેન્ટ સાથે, ત્યાં સુધી જય વિજ્ઞાન દોસ્તો।
जो तमने मारो आ वीडियो गम्यो होय तो लाइक करो, जो तमारे आवा वधु ने वधु वीडियो जोईता होय तो सब्सक्राइब करवानो भूलशो नहीं।